નમસ્કાર, મારું નામ કાંચી માયરાબાનુ ઇદ્રીસભાઈ. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં બીએડ સેમેસ્ટર ફોરમાં અભ્યાસ કરું છું. બીએડ સેમેસ્ટર ફોરના વિષય એડવાન્સ પેડાગોજી અંતર્ગત ઓનલાઈન મૂલ્યાંકન વિશે માહિતી મેળવીશું. ઓનલાઈન મૂલ્યાંકનની ટૂંકમાં સમજ. ઓનલાઈન મૂલ્યાંકન એ ઇન્ટરનેટના માધ્યમથી થતું મૂલ્યાંકન છે કે જેના વડે દૂર સુદૂરના વિસ્તારમાં બેઠેલા પરીક્ષાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે. ઓનલાઈન મૂલ્યાંકનમાં વિદ્યાર્થીએ માઉસના ઉપયોગ દ્વારા ક્લિક કરીને પોતાના ઉત્તરો નોંધવાના હોય છે. ઉત્તરો આપવા માટે કાગળ અને પેનનો ઉપયોગ કરવાની કોઈ જરૂર રહેતી નથી. પરીક્ષાર્થીએ આપેલા ઉત્તરો પર પ્રક્રિયા કરવા માટે ચોક્કસ સોફ્ટવેર હોય છે. ઓનલાઈન મૂલ્યાંકન માટેના સોફ્ટવેર વિશે માહિતી મેળવીશું. રૂબ્રિક્સ જનરેટર. રૂબ્રિક એ મૂલ્યાંકન માટેનું એક ઉપકરણ છે. રૂબ્રિક પોતાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કે ઇતર પ્રવૃત્તિલક્ષી કામગીરી કે કાર્ય દેખાવનું પરીક્ષણ કરવા માટે શિક્ષક દ્વારા વિકસિત કરાયેલ મૂલ્યાંકન પ્રયુક્તિનું સાધન છે. રૂબ્રિકનો ઉપયોગ લેખિત કસોટી, મૌખિક રજૂઆત, પ્રોજેક્ટ, પ્રાયોગિક કાર્યો, શિક્ષણના મહાવરા એટલે કે વિવિધ ભાગો અને કલાત્મક સર્જનાત્મક પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે. ટેસ્ટ જનરેટર. ટેસ્ટ જનરેટર એ એવા સોફ્ટવેર કે વેબ સર્વિસ છે કે જેની મદદથી વિવિધ પ્રકારના પ્રશ્નો ધરાવતી કસોટીઓ તૈયાર કરી શકાય છે. ટેસ્ટ જનરેટરમાં ઇઝી ટેસ્ટ મેકર. ઇઝી ટેસ્ટ મેકર એ ઓનલાઈન ટેસ્ટ જનરેટર સુવિધા આપતી વેબસાઇટ છે. તેમાં પ્રશ્નોની પ્રશ્ન બેંક બનાવી શકાય છે. બહુવિકલ્પ પરણી, ખાલી જગ્યા, જોડકા, ટૂંક જવાબી અને ખરા ખોટા પ્રકારના પ્રશ્નો રચી શકાય છે. ગૂગલ ફોર્મ. ગૂગલ ફોર્મ એ મૂળભૂત રીતે સર્વેક્ષણ માટેનું ઉપકરણ છે. તે ગૂગલ ડ્રાઈવ મારફતે ઉપયોગમાં લઈ શકાય છે. ગૂગલ ફોર્મમાં ચિત્રો, વિડીયો ધરાવતા પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્નોનું ગુણાંકન આપમેળે થઈ શકે છે. વિદ્યાર્થીને પરિણામની આપોઆપ જાણ કરી શકાય છે. વિદ્યાર્થીએ પોતે આપેલા ઉત્તરો અને સાચા ઉત્તરો પરીક્ષા પૂરી થયા પછી દર્શાવી શકાય છે. ગૂગલ ફોર્મ દ્વારા તૈયાર કરેલ ક્વિઝને લિંક દ્વારા સોશિયલ મીડિયા એટલે કે વોટ્સઅપ, ફેસબુક વગેરે દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે. પોર્ટફોલિયો. વિદ્યાર્થીના સર્વગ્રાહી એટલે કે શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ક્ષેત્રોનું મૂલ્યાંકન થવું અત્યંત આવશ્યક છે. આ માટે પોર્ટફોલિયો અત્યંત ઉપયોગી ઉપકરણ છે. પોર્ટફોલિયો એટલે વિદ્યાર્થીની વ્યક્તિગત કાર્ય નોંધની ફાઇલ. પોર્ટફોલિયોમાં વિદ્યાર્થીની વિવિધ વિષયોની શૈક્ષણિક સિદ્ધિ ઉપરાંત વ્યક્તિત્વ, રસ, ક્ષમતા, નબળાઈઓ, અભિયોગ્યતા, વિશેષતાઓની ચેરવતપૂર્વકની નોંધ હોય છે. વિદ્યાર્થીની વિશિષ્ટ સિદ્ધિઓની પ્રમાણપત્રોની નકલ, તેમણે તૈયાર કરેલી વિવિધ કૃતિઓ એટલે કે ચિત્રો, કવિતા, નિબંધ, લેખન, ફોટોગ્રાફ વગેરેના દસ્તાવેજો હોય છે. થેન્ક યુ.